ગુજરાત રાજ્યમાં અંશધા નિર્મૂલન કાયદાનો બિલ પાસ કરી દેવાયો છે. જોકે તેની અમલવારી થાય તે પહેલા જ ભરૂચ જિલ્લા પોલીસે સરાહનીય કામગીરી કરી છે. આમોદ તાલુકાના ભીમપુરા ગામે રહેતા કાંતિભાઈ રાઠોડના 11 વર્ષીય પુત્ર અરુણ રાઠોડને 2 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે ઘરના વાડામાં બાથરૂમે જતા ઝેરી સાપે ડંખ માર્યો હતો. પૂર્વ સરપંચના પુત્ર એવા પિતા કાંતિભાઈ રાઠોડ અને તેના કાકા સંજય રાઠોડ, જે ગામમાં ભુવા તરીકે ઓળખાય છે, તેવા માસૂમ તરુણને દવાખાને લઈ જવાના બદલે ગામના ભાથીજી મંદિરે ઝેર ઉતારવાની વિધિ કરવા લઈ ગયા હતા. મંદિરે 2 કલાક બેસાડી રાખી પિતાને ભુવા તેવા કાકાએ ઝેર ઉતારવા તાંત્રિક વિધિ કરી હતી. અંતે પુત્રને આમોદ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જોકે તરુણના મૃતદેહને પિતા અને કાકા તબીબ સાથે ઝઘડો કરી પોસ્ટમોર્ટમ નહીં કરાવી સીધા ઘરે લઈ આવી દફન વિધિ પણ કરી દીધી હતી. મંદિરમાં વિધિ માટે બેસાડી રાખેલ મૃતક અરુણનો વિડીયો વાયરલ થવા સાથે સરકારી દવાખાનાના મહિલા તબીબની માહિતીના આધારે આમોદ પોલીસ મથકના પોલીસકર્મી વિજયભાઈ દાનાભાઈએ મૃતકના ઘરે જઈ તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચનાથી આમોદ પોલીસ મથકે PSI રાજેન્દ્રસિંહ અસવરે DYSP PL ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે જાતે ફરિયાદી બની હેડ કોન્સ્ટેબલ વિજયભાઈએ ફરિયાદ આપતા અંધશ્રદ્ધામાં પુત્રનું મોત નિપજવાનું જાણવા છતાં તાંત્રિક વિધિ કરાવનાર પિતા અને ભુવા સામે BNS કલમ 105(3)(5) હેઠળ ગુનો દાખલ કરાયો છે અને માસૂમના અંધશ્રદ્ધામાં મોત મામલે પિતા કાંતિ ચુનીલાલ રાઠોડ અને ભુવા તરીકે ઓળખાતા કાકા સંજય રાઠોડની ધરપકડ કરી લેવાઈ છે. પોલીસે આમોદ મામલતદાર વિનોદચંદ્ર ઝરીવાલાની હાજરીમાં દફન કરેલા સ્થળે કબરમાંથી અરુણનો મૃતદેહ બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. આમોદ પોલીસ સ્ટેશનના ભીમપુરા ગામમાં 2/9/24 રોજ એક બનાવ બનેલો હતો, જેમાં ગામના તરુણ અરુણભાઈ કાંતિભાઈ રાઠોડ ઉંમર 11 કે જેઓ તેમના ઘર રાત્રિના સમયે લગભગ 10:30 વાગ્યાની આસપાસ તેમના ઘરના વાડાની પાછળના ભાગે બાથરૂમ કરવા માટે ગયેલા હતા. એ દરમિયાન કોઈ ઝેરી જાનવર એમને કરેલું હતું, જેની જાણે એના પિતા તેના ઘરના સભ્યને થતાં એમના પિતા તેમને લઈ અને ગામમાં જે ભાતીજી મહારાજનું મંદિર છે ત્યાં લઈ ગયેલા હતા અને ત્યાં એમના જે ભુવા તરીકે તેમના સગાભાઈ સંજયભાઈ રાઠોડ હતા, જેઓ બંને એમને ઝેરી જાનવર કરેલો હોય એની ઝેર ઉતારવાની તાંત્રિક વિધિ કરેલી હતી. ત્યારબાદ ઘણો સમય ત્યાં વીતી જતાં CHC દવાખાને લાવતા ત્યાં ડૉક્ટરશ્રીએને મરણ જાહેર કરેલા હતા. આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દાનાભાઈ નાવાએ આ બાબતે તેમના પિતા તથા ભુવા તરીકે એમના જે કાકા છે તેઓએ આ જે તરુણ છે એને સમયસર દવાખાને લઈ જવો જોઈએ, કારણ કે ઝેરી જાનવર કરવાથી એને જો તાત્કાલિક દવાખાને ના લઈ જાય તો મૃત્યુ થવાની સંભાવના છે એવી તેમને જાણકારી હોવા છતાં તેઓ ઝેર ઉતારવા માટે પતિજી મહારાજના મંદિરે લઈ ગયેલા હતા. આમ તેમને તેથી તેઓએ આ ગુનાના કામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 3/5 મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આને ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર RA અસવાર નવામાં ચલાવી રહી છે. આરોપીની ધરપકડ સાહેબ કરવામાં આવી ખરી? આ ગુનાના કામે જે સંડોવાયેલ જે તોમદાર છે બંનેની ધરપકડ કરવામાં આવશે. હાલમાં તો જે બાળક છે એની જે ડેડ બોડી છે એની દફનવિધિ કરેલો હોય તે આમોદના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમના રૂબરૂ ડેડ બોડીને બહાર કરી અને એમનું PM કરવાની કાર્યવાહી પણ હાલમાં ચાલી રહી છે.